નમસ્કાર દર્શક મિત્રો, ટેસ્ટી જર્નીમાં હું જાનવી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ક્યારેક તમારા ઘરે મહેમાન આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો ને કે ભાઈ કયા પ્રકારની ડિશ હું સર્વ કરું તો તેઓ ખુશખુશાલ થઈ જાય. પણ તમારે ગભરાવાની જરાય જરૂર નથી. ટેસ્ટી જર્ની છે ને તમારી સેવામાં, તમને શીખવે છે સરસ મજાની ડિશિસ, પછી સ્વીટ ડિશ હોય કે પછી ચટાકેદાર વાનગી હોય, તમને માત્ર ને માત્ર શીખવા મળે છે ટેસ્ટી જર્નીમાં. અને આમ પણ મસાલાઓનો ખજાનો, શાકભાજીના ઢગલા અને તમારી સરસ મજાની સૂઝમાંથી તમે કંઈક અલગ બનાવી જ લો છો. પણ એને વધારે વેરિએશન આપવા માટે ટેસ્ટી જર્નીમાં જોડાઓ, કારણ કે અહીં છે સ્વાદના છટકા, ખુશીઓની સફર. લેટ્સ બિગિન ટેસ્ટી જર્ની. ફ્રેન્ડ્સ, ટેસ્ટી જર્નીમાં મજા કરતા કરતા અને કંઈક અલગ જ શીખવા માટે આજે આપણે આવી પહોંચ્યા છે દક્ષાબેન ભુવાના ઘરે. તો ચાલો શીખી લઈએ એક સરસ મજાની ડિશ તેમની પાસેથી. નમસ્તે દક્ષાબેન. નમસ્તે, કેમ છો? બસ મજામાં. દક્ષાબેન, આપ શું કરો છો? હું હાઉસવાઈફ છું. એટલે બહુ મોટી જવાબદારી. મોટી જવાબદારી, જોઈન્ટ ફેમિલી છે. અચ્છા, બે દીકરા છે, વહુ છે, બેને ત્યાં એક એક દીકરા છે. અચ્છા અચ્છા, જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મજા આવે છે? ખૂબ જ મજા આવે છે. બરોબર. જેમ તમે પણ જમવાનું બનાવવાના શોખીન છો એમ વહુ પણ એવી જ છે? બહુ જ હોશિયાર છે. અચ્છા, અને બે બહુ જ રસોઈમાં તૈયાર થઈ ગઈ છે. ફાઇન, તો આજે અમારા દર્શક મિત્રોને તમે કઈ ડિશ શીખવાડશો? આજે હું રબડી વિથ માલપુઆ બનાવવાની છું. રબડી વિથ માલપુઆ સાંભળતા જ મને પાણી આવી જાય, કેમ કે માલપુઆ પણ એવી ડિશ છે કે જે સ્વીટ ડિશમાં બધાની ફેવરેટ હોય છે, કે નામ પડતા જ અમુક લોકોને તેમ થાય કે મારે માલપુઆ ખાવા છે. અને રબડી પણ એવી વસ્તુ છે કે જે હવે તો દરેક લગ્ન પ્રસંગ હોય કે પૂજા હોય કે કંઈ પણ આપણે ફંક્શન રાખ્યું એમાં રબડી તો રાખતા હોય છે. તો તમે આવું બધું ઘરે બનાવો છો? બધું ઘરે બનાવું છું. અને મેં હમણાં સ્વીટનો બિઝનેસ બી શરૂ કર્યો છે. ઓર્ડર લઉં છું બધા સ્વીટનો, અને એ બી હું ઘરેથી ને છોપ પ્રોડક્ટ બધું તૈયાર કરું છું. એકદમ ફ્રેશ અને સ્વીટનો ઓર્ડર? એકદમ ફ્રેશ. ઓકે, એટલે કેવા ઓકેશન પર તમે એમને સ્વીટ પ્રોવાઈડ કરો છો? એટલે એ લોકો મને ઓર્ડર કરે છે કે ઇનકેસ કે કાલાજામ, તો એ મને કે તમે 100 નંગ કાલાજામ બનાવી આપો, એટલે હું મારી 24 કલાક પહેલા હું ઓર્ડર લઉં છું. અચ્છા, એટલે પછી હું બનાવીને લોકોને આપી દઉં. સરસ, એટલે એકદમ ફ્રેશનો ફ્રેશ અને ઘરનું પણ સરસ. ઘરે બેઠા તમને સારી પ્રવૃત્તિ પણ મળી જાય. અને મારે બંને છોકરીઓ છે, પલક અને કોમલ, એનો મને પૂરો સપોર્ટ છે. જી, તો સપોર્ટ વગર જલ્દી જલ્દી ઓર્ડર પૂરો બી ના થઈ શકે. પણ સરસ, શું તમારા શોખને તમે આવી રીતે પ્રોફેશન બનાવ્યું હોય તેમાં મન પણ લાગ્યું રહે, સમય પણ જતો રહે અને નવું નવું શીખવા પણ મળે? રસોઈનો શોખ છે. મારી મમ્મીને બહુ રસોઈનો શોખ હતો, એટલે રસોઈ બહુ જ સરસ બનાવતા અને અમે થોડુંક એની પાસેથી ઘણું શીખ્યા છે. અને પછી હવે આ તમારા શો ને બધું જોઈ જોઈને દૂધ, ખાંડ, ઘી, મેંદો, બદામ, માવો, એલચી અને કેસર, અને મેંદા અને દૂધનું ખીરું અને પાણી. અચ્છા, તો બનાવવાની શરૂઆત કરી દઈએ? બસ કરી દઈએ. પહેલા આપણે બનાવશું રબડી. અચ્છા, 1/2 લિટર દૂધ છે. અચ્છા, થોડીક વધારે ખાંડ જોઈએ. પણ શું, પાછી આપણે માલપુઆ બનાવવાના છે ને, એટલે એ બી પાછા ચાસણી માં આવશે. એટલે થોડી ઓછી ખાંડ, થોડી ઓછી ખાંડ, બંને મીઠાશ ભેગી થઈને સરસ લાગે. તમે આવું રબડી ને બધું ઘરે જ બનાવો છો, તો તમારા ઘરના લોકોને તો બહાર જવાની જરૂર જ નહીં પડતી હોય. બધી સ્વીટ, બધી રસોઈ લગભગ ઘરે બનાવીએ છીએ. તો તહેવારના સમય પર તો તમે અલગ અલગ બનાવતા હશો ને? હા, બધું બનાવીએ છીએ. દિવાળી ઉપર તો બધું. શું બનાવો છો દિવાળી પર ખાસ? ચોકલેટ રોલ બનાવીએ છીએ, કાલાજામ બનાવીએ છીએ, કાજુ કતરી બનાવીએ છીએ, કાજુ અંજીર રોલ બનાવીએ છીએ. કે આજકાલ તો મીઠાઈ બહારના બજારમાંથી લેવા જઈએ તો ખૂબ મોંઘી થઈ ગઈ છે. બધી મીઠાઈ પોતાનો ફાયદો જોઈને વધારે મોંઘી વેચે છે. અને પ્લસ ફ્રેશ હોય કે નહીં કોને ખબર. ના, બરાબર છે. બધી મીઠાઈ ઘરે બનાવીએ છીએ. ઘરે બનાવો છો તો ક્વોન્ટિટીમાં, સ્વાદમાં અને પ્રાઇસમાં બધી રીતે ફેર પડે, ઘણો ફેર પડે છે. એટલે તમારી જેમ બીજી બધી ગૃહિણીઓ પણ ઘરે બનાવવી જોઈએ. તો તમારા થકી આટલી સરસ સ્વીટ ડિશ અમને શીખવા મળી જશે. અને
તમને થતા આશરે કેટલી મિનિટ લાગે છે? 25-30 મિનિટ થશે રબડી બનતા. અચ્છા, એને સતત ઉકાળતા રહેવું, સતત ઉકાળીને ખાટી કરવાની છે. મીઠી વાનગી ખાવાનો જો શોખ હોય ને તો તેમાં થોડી રાહ તો જોવી પડે. અત્યારે લઈ રહી કા નાનકડો બ્રેક.